પેલી તારીખે જીએડી ડિપાર્ટમેન્ટમાં રાજીનામું મારું ઇન્વર્ટ કરાવેલું છે, એટલે કમિશનર સાહેબ ને કદાચ વચ્ચે રજા આવી ગઈ એટલે કદાચ આજે એમના વંચાણે જશે. અને રાજીનામું આપવાનું કારણ મેઇન તો મને પોતાને તબિયત સારી નથી રહેતી, મને બીપી, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ એવું બધું થોડું આવી ગયું છે. બીજું મારા ફાધર હમણાં એક્સપાયર થઈ ગયા, 15-17 દિવસ જેવું થયું છે, એટલે ઘરે મમ્મીની તબિયત પણ સારી નથી રહેતી. અને મારો સન છે એ પણ અત્યારે 10મા ધોરણમાં ભણે છે, એટલે ઘરની જવાબદારી થોડી વધારે છે, એટલે એ બધી ટેકલ કરવી જરૂરી છે, એટલે મેં રાજીનામું આપ્યું છે. તમારી પાસે શેનો ચાર્જ છે ને કઈ રીતે આખી પ્રોસેસ હોય છે રાજીનામું? રાજીનામું મેં સ્ટેશન ઓફિસર તરીકેની જે મારી પોસ્ટ છે એના ઉપરથી રાજીનામું આપ્યું છે. અને અત્યારે મને ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરનો ચાર્જ માન્ય શ્રી કમિશનર સાહેબે આપેલો છે, એટલે એમાંથી પણ મેં મુક્તિ માગેલી હતી અગાઉ થોડા દિવસો પહેલા, એ પણ મેં લેખિત આપેલી છે. વર્કલોડ વધારે છે અને એની સામે છે ને કર્મચારીઓ ઓછા છે, ઓફિસરો પણ ઘણા ઓછા છે, એટલે કામમાં પણ વર્કલોડ ઘણો બધો વધારે છે. તણાવ તો બધા અમારા જેટલા કર્મચારીઓ નોકરી કરે છે એમને થોડો તણાવ તો રહે જ છે, કારણ કે વર્કલોડ બહુ જ છે. રાજકોટની અંદર જોઈએ તો રાજકોટમાં હાલ કેટલા ફાયર સ્ટેશન છે ને કેટલા હોવા જોઈએ, વર્કલોડની વાત છે તો આને લઈ શકીએ? ફાયર સ્ટેશન અત્યારે હાલમાં આપણા રાજકોટ મહાનગરપાલિકાના 7 ફાયર સ્ટેશન ગાંધીનગરથી ગ્રાન્ટેડ છે અને સંચાલન તેનું અહીંયા આપણા કોર્પોરેશન દ્વારા થાય છે, એટલે આમ જુઓ તો આપણે 8 ફાયર સ્ટેશન ગણી શકીએ. અને જે વોર્ડ વાઇઝ ખરેખર ફાયર સ્ટેશન હોવા જોઈએ તો એ થોડા સ્ટેશનો ઓછા છે, એટલે એના માટે પણ આપણી જે અધિકારીઓની ટીમ છે એ જુદા જુદા વોર્ડમાં સર્વે કરી અને ઝડપથી ફાયર સ્ટેશન બનાવવા માટેની કાર્યવાહી હાથ ધરેલી છે. સ્ટાફમાં અત્યારે આમ જુઓ તો લગભગ જે કાંઈ મંજૂરી મળેલી હતી ફાયર ઓપરેટર ઓફિસર એમાં થોડી ઘટ જોવા મળે છે, અંદાજે મારા અંદાજે લગભગ 25-30% જેવી ઘટ છે. બિલ્ડિંગો બનતી હોય છે એ તો બધા નવા કન્સ્ટ્રક્શન હોય છે, એટલે ઇક્વિપમેન્ટની ખરીદી પણ અમારે અત્યારે હાલમાં પ્રોસેસમાં જ છે, એટલે એ પણ અમે જે કાંઈ ફાઇલની પ્રોસેસ અથવા ગ્રાન્ટ કે વોટ એવર જે કાંઈ છે એ ફાયર સેફ્ટીના સાધનોની રિક્વાયરમેન્ટ પણ છે, એટલે એ પણ અમે ફાઇલ ઉપર મુવમેન્ટ. ખાસ કરીને કોઈ રાજકીય દબાવ, કારણ કે આપણે ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરનો ચાર્જ લીધો, ત્યારબાદ કોઈ રાજકીય દબાણ આવ્યું અથવા એનઓસી ઇસ્યુ કરવામાં પ્રશ્નો થતા હોય, શું માનો છો સાહેબ આ કોઈ કારણથી રાજીનામું આપ્યું છે? ના, રાજીનામું આપવાનું કારણ કોઈ પોલિટિકલ કે પ્રેશર કે એવું તો કાંઈ છે નહીં, બરાબર. મારી પોતાની હેલ્થ અને ફેમિલીનું જે મારે જોવાનું છે એના લીધે મેં રાજીનામું આપ્યું છે. સાહેબ, તમે જવાબદારી સ્વીકારી ટૂંક જ સમય થયો, નવરાત્રી અને દિવાળી જેવા મહત્વનો તહેવાર છે, ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરની જગ્યા હવે ખાલી રહેશે કારણ કે તમે હવે રાજીનામું આપ્યું છે? ના, ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર તરીકે ગાંધીનગર અને અહીંયા કમિશનર સાહેબને બી રજૂઆત કરેલી છે, એટલે એના માટે કોઈ ઓફિસરની વ્યવસ્થા અથવા તો જે ઓફિસરને ચાર્જ આપશે તો એ આવશે, તો હું પછી એમને સુપ્રત કરી દઈશ. ત્યાં સુધી તો તમે છો ને? એટલે અત્યારે હું છું તો ખરા જ, બરાબર. 3 મહિનાનો નોટિસ પીરિયડ ને એ પણ હું ભરીને પછી રિલીવ થઈશ, પણ